બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાયો છે અને હવે ચોમાસું પણ પૂર્ણતાના આરે છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. એક તરફ સરકાર ઉઠી છે અને બીજી તરફ સરકાર કેનાલમાં પાણી ન છોડતા જગતનો તાત ભારે વિમાસણમાં મુકાયો છે. ત્યારે જિલ્લાના સરહદી વાવ તાલુકાના રાચેણા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આજે ખેડૂતોએ થરાદ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોનું માનીએ તો તંત્રએ કેનાલ તો બનાવી પણ હજુ સુધી તેમાં પાણી છોડાયું નથી, વરસાદ થતો નથી અને કેનાલો પણ કોરીકટ છે, જેને કારણે ખેતરમાં વાવેતર કરાયેલ પાક બળી રહ્યો છે. મોંઘા ભાવના બિયારણ ખેડ ખાતર પણ નિષ્ફળ જવાના આરે આવીને ઊભા છે. એટલું જ નહીં પણ પાણી વિના પશુધન પણ ટળબળી રહ્યા છે. જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ પોતાના પશુધન સાથે આમણ ઉપવાસ પર બેસવાની પણ તેમણે ચીમકી આપી છે. આજે હું રજૂઆત કરું છું, પ્રાંત ઓફિસની અંદર અમે આવેદન આપ્યું છે. અમારે નર્મદા કેનાલની અંદર છેલ્લા આ ચાલુ કર્યું ત્યારથી આજ દિવસ સુધી જરાય પણ પાણી આવેલું નથી. જો પાણી નહીં આપવામાં આવે તો અમે દરેક ખેડૂતો અહીંયા આગળ પ્રાંત ઓફિસની અંદર કે ભૂખ હડતાલ ઉપર ઉતરી જવાના છે. ગાંધી માર્કેટને અમે અપનાવીશું. કેનાલ ચાલુ થઈ તો સુધી રાચણામાં પાણી પણ મળ્યું નથી. પછી અમે ચોમાસું વાવેતર પણ કર્યું છે, એની અંદર છોડ સુકાવા મળ્યા છે. એના અંદર જો પાણી નહીં મળે તો અમારા ઢોર ઢોંખર બધું બરાબર પશુધન અમારા જોડે રહેશે ને એના કારણે અમે આવીને કચેરી આવીને બેસીશું. દરેક ગ્રામજનો ઢોરો સાથે ભૂખ હડતાલો ઉતરીશું.